હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ત્રિઅંગી વનસ્પતિના લક્ષણો વિશે વિસ્તૃત માહિતી લીધી હતી, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિઅંગી વનસ્પતિઓમાં પ્રજનન વિશે વાત કરી હતી. પ્રજનનમાં આપણે જોયું હતું કે બીજાણુજનક અવસ્થા રહી ત્રિઅંગીની પ્રભાવી અવસ્થા છે, બરાબર. અને એમાં સમબીજાણુક અને વિષમ બીજાણુક પ્રકારના બે વનસ્પતિ રહી તમને જોવા મળે છે, બરાબર. અને આપણે પ્રજનનમાં પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીની પણ વાત કરી હતી. છેલ્લે આપણે સોલેજિનેલા સાલ્વિનિયા વનસ્પતિમાં વિષમ બીજાણુક વનસ્પતિ અને સમબીજાણુક વનસ્પતિની વાત કરી હતી, બરાબર. અને એમાં મહાબીજાણુ અથવા લઘુ બીજાણુ પ્રકારના બીજાણુ રિયાઈ ઉત્પન્ન થાય છે, જે અંકુરિત થઈને આગળ નવી સંતતિને એટલે કે નરજન્યુજનકમાં વિકાસ પામે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે ફલન થઈ ગયા બાદ પણ અમુક સમય સુધી તરુણ ભ્રૂણના વિકાસ સુધી પણ આપણે વનસ્પતિ ઉપર માદા જન્યુજનક રહી, પિતૃ વનસ્પતિ ઉપર માદા જન્યુજનક રહી જોવા મળે છે. એટલે કે આપણે એમ કહેતા હોય કે ફલન થઈ ગયા બાદ ખરેખર પિતૃ વનસ્પતિ ઉપરથી જે ફલિતાંડ્યું છૂટું પડીને સંતતિમાં પરિણામવું જોઈએ, એના બદલે એ ફલિતાંડ્યું એમાં અમુક સમય સુધી પિતૃ વનસ્પતિ ઉપર રહેશે, જે માદા જન્યુજનકની અંદર હોય, અને ત્યારબાદ તરુણ ભ્રૂણ તરીકે વિકસે અને તરુણ ભ્રૂણના અમુક સમય બાદ પિતૃ વનસ્પતિ ઉપરથી છૂટું પડીને નવી સંતતિ તરીકે વૃદ્ધિ પામે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિઅંગી વનસ્પતિના વર્ગની વાત કરવામાં આવી હતી, તેના ચાર વર્ગો વિશે વાત કરી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિઅંગીનું અહીંયા આપણે ટોપિક પૂરો થઈ ગયો હતો લાસ્ટ લેક્ચરમાં. હવે ત્યારબાદ આપણે જોવાનું છે અનાવૃત બીજધારી વનસ્પતિના સામાન્ય લક્ષણો, કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે આપણા એક વર્ગ જ છે, અનાવૃત પછી આપણે આવૃત બીજધારી વનસ્પતિ વિશે જોવાનું થશે. સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો એકાંગી વનસ્પતિ વિશે જોયું, પછી દ્વિઅંગી જોયું, પછી ત્રિઅંગી જોયું. હવે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિના સામાન્ય લક્ષણો વિશે વાત કરશું, કે અનાવૃત બીજધારી વનસ્પતિ કેવી હોય, એમાં કઈ કઈ રચના જોવા મળે, એમાં પ્રજનન કયા પ્રકારે જોવા મળે, વગેરે વગેરે લક્ષણો રહી આપણે ડિટેલમાં વાત કરશું, બરાબર. ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિ વિશે માહિતી મેળવશું. તો આગળ વધીએ હવે આપણે કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં સ્વરૂપ. આ જૂથની વનસ્પતિઓ નાની વનસ્પતિઓથી લઈને ખૂબ મોટી રાક્ષસી કદની વનસ્પતિઓ છે, બરાબર. આ જૂથમાં જે વનસ્પતિ આવે અનાવૃત બીજધારીમાં, એકદમ નાની વનસ્પતિથી લઈને એકદમ રાક્ષસી વનસ્પતિ, રાક્ષસી એટલે કે એકદમ મોટું વૃક્ષ સ્વરૂપે, બરાબર, ઘણું બધું ફેલાયેલું વૃક્ષ સ્વરૂપે રાક્ષસી વનસ્પતિ પણ તમને જોવા મળે છે, બરાબર. એટલે એકદમ નાની સાઇઝથી લઈને એકદમ રાક્ષસી સાઇઝ સુધીની વનસ્પતિ તમને અનાવૃત બીજધારીમાં જોવા મળશે. એમાં ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, વિરાટ રેડવુડ વૃક્ષ અને સિકોયા, બરાબર. એ એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિની જાતિ છે. વિરાટ રેડ વૃક્ષ અને સિકોયા, બરાબર, આ બે વનસ્પતિ વિશ્વની ઊંચામાં ઊંચી વનસ્પતિ છે, બરાબર. ઘણી બધી ઊંચાઈ સુધી 100 મીટર સુધી એની ઊંચાઈ રહી તમને જોવા મળે છે, બરાબર. આ વનસ્પતિનું વિદ્યાર્થી મિત્રો તમારે 12માં પણ ભણવાનું આવશે, બરાબર. ત્યારે વધારે ડિટેલમાં કહીશ કે એનું આખું નામ છે સિકોયા સેમરવિન્સ, બરાબર. અને વિરાટ રેડ વૃક્ષ, જેને આપણે ઇંગ્લિશમાં જાયન્ટ રેડવુડ ટ્રી કહેવામાં આવે, જાયન્ટ એટલે ઘણું બધું મોટું, બરાબર. અને એવી જ રીતના સિકોયા સેમરવિન્સ વૃક્ષ રહ્યું, ઘણું બધું મોટું વૃક્ષ હોય, ઘણું બધું ઊંચું વૃક્ષ હોય, બરાબર. તો આ મહાકાય રાક્ષસી વનસ્પતિ અનાવૃત બીજધારી જૂથમાં આવતી વનસ્પતિ છે, બરાબર. અનાવૃત બીજધારી નગ્ન ખુલ્લા બીજ એવી વનસ્પતિઓ છે કે જેમાં અંડક એ કોઈપણ દિવાલ વડે આવૃત નથી અને ફલન પહેલાં અને ફલન પછી એ જ સ્થાને અરક્ષિત રીતે ટકેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે આ જે વનસ્પતિનું જૂથ રહ્યું એને અનાવૃત બીજધારી કેમ કહેવામાં આવે છે. અનાવૃત એટલે બહારનું આવરણ ગેરહાજર હોય, બરાબર. એટલે કે બીજની ફરતે, જે વનસ્પતિમાં બીજની ફરતે બહારનું આવરણ એટલે કે બીજાશય ગેરહાજર હોય, બરાબર. અંડક આગળ જતાં શું બનશે, બીજ બનશે, બરાબર. અને બીજાશય આગળ જતાં શું બને, તો કે બીજનું આવરણ બને, બીજનું બહારનું આવરણ.
પરંતુ આમાં બીજાશય ગેરહાજર હોય, બરાબર. અંડકની ફરતે બીજાશય હોતું નથી, એટલે અંડકમાંથી બીજ બનશે તો બીજની ફરતે કોઈ પણ આવરણ ન હોય, બરાબર. અને આવરણ ગેરહાજર હોવાને કારણે એને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવશે, બરાબર. તમે જંગલમાં જાઓ વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં તમને ખુલ્લા બીજ દેખાય કે જેની ફરતે કોઈ આવરણ ન હોય, ખુલ્લા એમનેમ બીજ હોય વનસ્પતિ ઉપર, તો એ બધી જ વનસ્પતિ કઈ હશે? તો કે અનાવૃત બીજધારી સમૂહમાં આવતી વનસ્પતિ હશે, બરાબર. એટલે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નગ્ન ખુલ્લા, એટલે કે ખુલ્લા બીજ, એની ફરતે કોઈ આવરણ નહીં હોય. આપણે સામાન્ય રીતે સફરજન કાપી, બરાબર, તો સફરજનની અંદર બીજ નીકળે, તો આ બીજની ફરતે શું હોય? તો કે ફળ હોય, જે આપણે સફરજન કહીએ છીએ, બરાબર. પરંતુ અનાવૃત બીજધારીમાં બીજ એમનેમ ખુલ્લા હોય, એની ફરતે કોઈ ફળ કે ફલાવરણ કે એવી કોઈ આવરણ હોતું નથી, બરાબર. ખુલ્લે ખુલ્લા બીજ હોય છે, એટલે જ આપણે એને અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે અનાવૃત બીજધારી કહેવાનું નામનો મતલબ, બરાબર, કે એવી વનસ્પતિ કે જેના બીજ ખુલ્લા હોય, એની ફરતે કોઈ આવરણ ન હોય, એવી વનસ્પતિને અનાવૃત બીજધારી કહેવામાં આવે, બરાબર. હવે જે બીજની ફરતે આવરણ હોય તેને આવૃત બીજધારી કહેવાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ, અત્યારના લેક્ચરમાં જોવાના નથી, ત્યારે તમને હું કહીશ, બરાબર. પશ્વફલન, આ વનસ્પતિમાં પશ્વફલન એટલે ફલન થઈ ગયા પછીથી વિકાસ પામતા બીજ ઢકાયેલા નથી, એટલે કે નગ્ન ખુલ્લા બીજ છે, એટલે જ આપણે એને અનાવૃત બીજધારી કહીએ છીએ. ફલન બાદ જે વનસ્પતિના બીજ ઢકાઈ જાય, એની ફરતે આવરણ આવી જાય, તો એને આવૃત બીજધારી કહેવાય. પરંતુ આ અનાવૃત બીજધારી છે, એટલે એમાં ફલન બાદ, એટલે કે પશ્વફલન બાદ બીજરિયાઈ કોઈ પણ આવરણથી ઢકાયેલા નથી, એટલે નગ્ન ખુલ્લા બીજ છે, બરાબર. વનસ્પતિ દેહ બીજાણુજનક છે. વનસ્પતિ દેહ કેવો છે? બીજાણુજનક, જે મૂળ પ્રકાંડ અને પ્રણોમાં વિભેદિત છે, બરાબર. એટલે વનસ્પતિનો જે સામાન્ય પ્રભાવી દેહ આપણે કહેતા હોય, તો કે એ બીજાણુજનક છે. અને કેમાં વિભેદિત થયેલો છે, કયા કયા ભાગમાં વહેંચાયેલો છે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વહેંચાયેલો છે. પર્ણો બે પ્રકારના છે, પલ્લવ પર્ણો મોટા અને લીલા હોય, અને સલ્કી પર્ણો જે સૂક્ષ્મ અને બદામી હોય. વિદ્યાર્થી મિત્રો, અને અનાવૃત બીજધારીમાં બે પ્રકારના પર્ણો તમને જોવા મળશે, બરાબર. બે પ્રકારના પર્ણોમાં કયા બે પ્રકારના? તો કે પલ્લવ પર્ણો, પલ્લવ પર્ણો મોટા હોય અને લીલા રંગના હોય, બરાબર. અને સલ્કી પર્ણો જે આપણે કહેતા હોય, એકદમ નાના હોય, નાના એ એકદમ ઝીણા હોય, બરાબર. અને બદામી રંગના હશે, એનો રંગ લીલો નહીં હોય. કેવો હશે? બદામી રંગ. અને એકદમ સૂક્ષ્મ પર્ણો હશે, જેને સલ્કી પર્ણો કહેવામાં આવે. અને પલ્લવ પર્ણો રિયા મોટા અને લીલા હશે, બરાબર. તેઓ સદાહરિત બહુવર્ષાયુ વૃક્ષો કે છૂપો છે, જે શુષ્કો ભીજ લક્ષણો દર્શાવે છે. આ વૃક્ષો રિયા સદાહરિત, એટલે કે આખું વર્ષ લીલા જ રહીએ છે, ક્યારેય પાનખર એમાં આવતું નથી, ક્યારેય ખરતા નથી એના પર્ણો, આખું વર્ષ લીલા જ પર્ણો રહીએ છે. બહુવર્ષાયુ એટલે કે કોઈ પણ સિઝનમાં થાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ સિઝનમાં તમને વનસ્પતિ રહી જોવા મળે છે. અને વૃક્ષો કે છૂપો સ્વરૂપે તમને જોવા મળે છે. વૃક્ષો સ્વરૂપે પણ જોવા મળે છે, એટલે કે મહાકાય વૃક્ષ સ્વરૂપે પણ જોવા મળે છે. છૂપો એટલે કે નાના એવા છોડ સ્વરૂપે પણ તમને આ વનસ્પતિ રહી જોવા મળે. આ સમૂહ બહુ મોટો છે અનાવૃત બીજધારી. એમાં વૃક્ષો સ્વરૂપ, વૃક્ષોના કદની વનસ્પતિ પણ તમને જોવા મળશે, અને છોડના કદની વનસ્પતિ પણ જોવા મળશે. એટલે સદાહરિત બહુવર્ષાયુ વૃક્ષો કે છૂપો સ્વરૂપે તમને આ વનસ્પતિ રહી જોવા મળશે, જે શુષ્કો ભીજ લક્ષણો દર્શાવે છે. શુષ્કો ભીજ એટલે કે એ શુષ્ક વાતાવરણમાં ખાસ રહેવા ટેવાયેલી છે, બરાબર. એને ભેજનું પ્રમાણ વધુ જરૂર નથી. જેમ આપણે દ્વિઅંગી વનસ્પતિને ત્રિઅંગી વનસ્પતિમાં કીધું હતું કે ભેજવાળી જમીનમાં જ આ વનસ્પતિ જોવા મળે, એવું લક્ષણ આમાં જોવા મળતું નથી. એટલે કે શુષ્ક વાતાવરણ હોય એવી જગ્યાએ તમને અનાવૃત બીજધારી વધારે જોવા મળશે. શુષ્કો ભીજ લક્ષણો દર્શાવે છે, બરાબર. મૂળ સામાન્ય રીતે સોટીમય મૂળ છે. આ વનસ્પતિનું મૂળ કેવું છે? સોટીમય, એટલે કે એનું મૂળ જમીનમાં ઊંડે ને ઊંડે સુધી લાંબી સોટી સ્વરૂપે વૃદ્ધિ પામે, બરાબર. કેટલીક પ્રજાતિઓ મૂળ ફૂગ સાથે, પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ કરીને કવક મૂળ બનાવે છે, બરાબર. કેટલીક પ્રજાતિ જે અનાવૃત બીજધારીની રહી, બરાબર, એના મૂળમાં ફૂગ પણ વૃદ્ધિ પામતી હોય, અને એ ફૂગ રહી એની સાથે સહવાસ કરે, એટલે કે ફૂગ રહી એની સાથે સહજીવન જીવે,
બરાબર. એટલે અમુક અનાવૃત બીજધારી જે આપણે કહેતા હોય એની પ્રજાતિ રહી, અમુક અનાવૃત બીજધારીની પ્રજાતિ સાથે મૂળ પણ સહજીવન, મૂળની સાથે ફૂગ પણ સહજીવન જીવે છે, બરાબર. એટલે અનાવૃત બીજધારીની પ્રજાતિઓના મૂળમાં તમે જોશો તો ફૂગ તમને વૃદ્ધિ પામેલી એની સાથે જોવા મળશે. અને આ રચનાને આપણે શું કહેવામાં આવે, કવક મૂળ કહેવામાં આવે, કે મૂળની સાથે ફૂગ જોવા મળે તો એ રચનાને કવક મૂળ કહેવામાં આવે છે, જે અનાવૃત બીજધારીની અમુક પ્રજાતિમાં તમને જોવા મળે, બરાબર. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે પાઇનસ. પાઇનસ અનાવૃત બીજધારી છે જેના મૂળમાં તમને ફૂગ રહી જોવા મળશે, બરાબર. જ્યારે બીજા કેટલાકમાં દાખલા તરીકે સાયકસ, પ્રવાળ મૂળ હોય છે જે નાઇટ્રોજન સ્થાપક સાયનો બેક્ટેરિયા સાથે સહવાસી છે, બરાબર. સાયકસ જે અનાવૃત બીજધારી અને પ્રવાળ અનાવૃત બીજધારી રહી, બરાબર. એના મૂળમાં તમને નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા જોવા મળશે, સાયનો બેક્ટેરિયા, બરાબર. આ સાયનો બેક્ટેરિયા જોવા મળશે. જ્યારે પાઇનસના મૂળમાં ફૂગ જોવા મળશે, ફૂગ અને બેક્ટેરિયા બે અલગ છે એ આપણે અગાઉ જોઈ લીધું, બરાબર. એટલે પાઇનસના મૂળમાં તમને ફૂગ જોવા મળશે, જેને એ રચનાને આપણે જે ફૂગ અને મૂળની સહજીવી રચનાને આપણે કવક મૂળ કહીએ છીએ. અને એવી જ રીતના પ્રવાળ અને સાયકસ વનસ્પતિ રહી જે અનાવૃત બીજધારી, એમાં એના મૂળમાં તમને નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા સાયનો બેક્ટેરિયા રિયાઈ સહજીવન તરીકે જીવતા જોવા મળશે, બરાબર. પ્રકાંડ રહ્યું કેવું હશે, અશાખિત કે શાખિત હોય છે. પ્રકાંડ અશાખિત, સાયકસ જે વનસ્પતિ રહી, સાયકસ વનસ્પતિનું પ્રકાંડ કેવું હોય, અશાખિત. એટલે પ્રકાંડ લાંબુ લાંબુ ઉપરની તરફ વૃદ્ધિ પામતું હશે, એમાંથી કંઈ શાખાઓ નીકળતી નહીં હોય. પછી અમુક અનાવૃત બીજધારીમાં તમને પ્રકાંડ રહ્યું શાખિત પણ જોવા મળશે, જેમ કે પાઇનસ અને સીડ્સમાં. પાઇનસ અને સીડ્સ અનાવૃત બીજધારી વનસ્પતિ રહી, બરાબર. એનું પ્રકાંડ રહ્યું શાખિત તમને જોવા મળશે, એટલે કે એમાંથી શાખાઓ નીકળતી હશે, બરાબર. પર્ણોરિયાઈ સાદા કે સંયુક્ત હોઈ શકે. પર્ણોરિયાઈ સાદા અથવા સંયુક્ત હોઈ શકે. પર્ણો સાદા એટલે કે બધાય પર્ણોરિયાઈ છૂટા હોય. પછી સંયુક્ત કોને કહેવાય, તો કે જેટલા પર્ણોરિયાઈ બધાય જોડાયેલા હોય, શાખામાં જેટલા પર્ણોરિયાઈ જોડાયેલા હોય તો એને સંયુક્ત કહેવાય. આપણી પાંચે પાંચ આંગળી કેવી, એ ખુલ્લી છે, બરાબર. પાંચે પાંચ આંગળી મુક્ત છે, પણ પાંચે પાંચ આંગળી રહી જોડાયેલી હોય, બરાબર. પાંચે પાંચ આંગળી રહી ચામડી વડે જોડાયેલી હોય તો એને સંયુક્ત કહેવાય. પણ પાંચે પાંચ આપણી જે આંગળી રહી ખુલ્લી છે, મુક્ત છે, અલગ અલગ આંગળીની તમે અલગ અલગ મૂવમેન્ટ કરાવી શકો. તો આવી જે ખુલ્લા પર્ણો હોય એને મુક્ત પર્ણો કહેવાય, સાદા પર્ણો કહેવાય. અને બધા જે પર્ણો જોડાયેલા હોય, બરાબર, તો એને સંયુક્ત પર્ણો કહેવાય. સાયકસમાં પીછાકાર પર્ણો થોડા વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગી લે રહેલા હોય છે. સાયકસ જે આપણે વનસ્પતિ કહી છીએ એમાં પીછા આકારના પર્ણો હોય. પીછા આકારના એટલે કે પર્ણો એ આગળની તરફ જોવા જાય તો પર્ણોની સાઈઝ નાની હોય અને પાછળની તરફ પર્ણોની સાઈઝ મોટી હોય, એને પીછાકાર પર્ણો કહેવાય, બરાબર. પીછામાં આપણે તમે જોયા હશે, પીછારિયા કોઈ પણ પક્ષીના પીછા હોય, બરાબર, તો એ આગળની તરફ સાંકડા હોય, એટલે કે એટલો બધો વિકાસ ન થયો હોય, અને પાછળની તરફ એકદમ મોટા હોય એના પીછા, બરાબર. તો આ પીછાકાર પર્ણોરિયા એ તમને થોડા વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગીને રહેલા હોય છે. એટલે સાયકસમાં જ્યારે પ્રજનન થાય ત્યારે સંતતિના જે પર્ણોરિયા, એની સંતતિના જે પર્ણોરિયા, એ પર્ણો પીછાકાર પર્ણો હશે, એ અમુક સમય સુધી માતૃ વનસ્પતિ સાથે જોડાયેલા રહેશે, બરાબર. અનાવૃત બીજધારીમાં પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટક્કર ઝીલીને ટકી રહે તે રીતે અનુકૂલિત હોય છે. એટલે આપણે વાત કરતા વિદ્યાર્થી મિત્રો, તો કે અનાવૃત બીજધારીમાં એના પર્ણો એવા હશે કે જે ઊંચું તાપમાન હોય, નીચું તાપમાન હોય, વધુ ભેજ હોય, ઓછો ભેજ હોય, પવનની ગતિ વધુ હોય અથવા ઓછી હોય, તો એની અતિશયતા સામે ટક્કર ઝીલીને ટકી રહે તે રીતે અનુકૂલિત થયેલા હશે. એટલે એના પર્ણોરિયા એ કોઈ વાતાવરણ બદલાય, વનસ્પતિ જે અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ, વનસ્પતિની આસપાસ જો વાતાવરણ બદલાય, વાતાવરણમાં શું બદલાય, તો કે પવનની ગતિ, ભેજ બદલાય, ભેજનું પ્રમાણ બદલાય, કે પછી આજુબાજુનું તાપમાન બદલાય, તો અનાવૃત બીજધારીના પર્ણોરિયા એની સામે ટકી રહેવા માટે
અનુકૂલિત થયેલા હોય, એટલે કે એને કાંઈ એટલી બધી અસર થશે નહીં. એ વાતાવરણમાં ભેજ કે તાપમાન વધારે ઓછું હોય તો એની સામે ટક્કર ઝીલી શકે એ. એ રીતના એના પર્ણવર્યાયી અનાવૃત બીજધારીના અનુકૂલિત થયેલા હશે, બરાબર. એટલે આ વનસ્પતિ ઉપર વાતાવરણના તાપમાન, ભેજ અને પવનની એટલી બધી ખાસ વધઘટ થાય તો એની ખાસ કાંઈ અસર થતી નથી, કેમ કે એના પર્ણવર્યાયી અનુકૂલિત થયેલા હોય વનસ્પતિને રક્ષણ આપશે કોઈ વાતાવરણમાં બદલાવ આવશે તો, બરાબર. શંકુધારીઓમાં સોય જેવા અણીવાળા પર્ણો તેમનો સપાટી વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરુંધ્ર પણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ થાય છે, બરાબર. તમે સૂકા વિસ્તારમાં શંકુધારી વનસ્પતિ જોઈ હશે, કોનિફર્સ તરીકે ઓળખવામાં આવે છે, એને ઇંગ્લિશમાં કોનિફર્સ કહીએ. એટલે શંકુધારી વનસ્પતિમાં સોય જેવા અણીવાળા પર્ણો તેમની સપાટી વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ, પર્ણની ઉપર આવેલું એકદમ જાડું આવરણ જેને ક્યુટિકલ કહેવામાં આવે, અને નિમગ્ન વાયુરંધ્રો, એટલે વાયુરંધ્રો યાય નિમગ્ન એટલે કે પર્ણની નીચેની તરફ આવેલા હોય એને નિમગ્ન વાયુરંધ્ર કહેવામાં આવે, પણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ થશે, બરાબર. એટલે આ વનસ્પતિ મેં તમને અગાઉ જ કીધું વિદ્યાર્થી મિત્રો કે આ વનસ્પતિ રહી સૂકા વિસ્તારમાં તમને વધારે જોવા મળશે, અને સૂકા વિસ્તારમાં જોવા મળતી હોવાથી, બરાબર, એને અનુકૂલન પણ એવા સાધેલા હોય કે જેથી કરીને ઓછા પાણીમાં પણ વૃદ્ધિ થઈ શકે. અને અનુકૂલનમાં શું હોય તો કે એના પર્ણો એકદમ સોય જેવા હોય. તમે નાળિયેરીના પર્ણો જોયા હશે, ખજૂરીના પર્ણો તમે જોયા હશે, ખજૂરના વૃક્ષના, બરાબર. આના પર્ણો એ સોય જેવા હોય, નાળિયેરીના પછી ખજૂરના, બરાબર. કેમ કે આ સૂકા વિસ્તારમાં તમને આ વનસ્પતિ રહી જોવા મળે છે. એના પર્ણો સોય જેવા અને એનું બહાર પર્ણો એકદમ જાડા હશે, બરાબર. એટલા નરમ નહીં હોય પર્ણો, એકદમ કઠોળ પર્ણો હશે, જાડા પર્ણો. અને એ જાડા હોવાનું કારણ શું તો કે એનું પર્ણનું બહારનું આવરણ જેને ક્યુટિકલ કહીએ છીએ, બરાબર, આ આવરણ એકદમ જાડું હશે, બરાબર. અને જાડું હોવાને કારણે એ વનસ્પતિ પોતાની અંદરનું જે પાણી રહ્યું એ ઝડપથી ગુમાવતી નથી. અને એને પર્ણોમાં જે વાયુરંધ્રો હોય છે જે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને પાણી ગુમાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, એ વાયુરંધ્રોડિયા પર્ણોની નીચેની તરફ હશે. આપણી સામાન્ય વનસ્પતિમાં જોવા જઈએ અહીંયા આપણે આપણા વિસ્તારની, તો એ વનસ્પતિમાં તમે જોશો વાયુરંધ્રોડિયા પર્ણોની ઉપરની તરફ હોય અને એકદમ ખુલ્લા હોય, બરાબર, જેથી કરીને વધારાનું પાણીનો વાતાવરણમાં વરાળ સ્વરૂપે નિકાલ થઈ શકે, બરાબર. પરંતુ સૂકા વિસ્તારમાં જે અનાવૃત બીજધારી વનસ્પતિ શંકુધારી રહે એના પર્ણોર્યાયી, બરાબર, એના વાયુરંધ્રોર્યાયી પર્ણોની નીચેની તરફ હોય અને બંધ હાલતમાં હોય, બરાબર, નિમગ્ન હોય, એટલે પર્ણોની નીચેની તરફ હશે કે જ્યાં તડકો એટલો બધો, પ્રકાશ એટલો બધો આવે નહીં. અને પ્રકાશ ન આવવાને કારણે એના પર્ણોની નીચેની તરફ જે વાયુરંધ્ર હોય એ બંધ રહેશે, જેથી કરીને વનસ્પતિ પાણી ગુમાવશે નહીં, બરાબર ને, પાણીની બચત થશે, કેમકે આ વનસ્પતિ સૂકા વિસ્તારમાં જોવા મળે છે, બરાબર. એટલે શંકુધારી જે વનસ્પતિઓ કહીએ છીએ, કોનિફર્સ વનસ્પતિ શંકુધારીઓ, જેમાં સોય જેવા પર્ણો હોય એ તેની સપાટીનો વિસ્તાર ઘટાડે છે. સપાટીનો વિસ્તાર જે વધારે હોય તો વનસ્પતિ પાણી વધારે ગુમાવે, બરાબર. એટલે એના પર્ણોર્યાયી સોય જેવા બની જાય, બરાબર, જેથી કરીને પર્ણોની સપાટી રહી ઘટી જાય, બરાબર. અને એ પર્ણોનો ફેલાવો રહ્યો એ ઘટી જાય, અને ફેલાવો ઘટે એટલે પાણી ઝડપથી ગુમાવે નહીં વનસ્પતિ. એકદમ પાતળી પાતળી સોય હોય એના જેવા પર્ણો થઈ જાય, બરાબર, જેથી કરીને એનો સપાટીનો વિસ્તાર ઘટી જાય તો પ્રકાશ સંશ્લેષણ અને પાણી ગુમાવવાની ક્રિયા રહી ઓછી થાય. અને પાણી ઓછું ગુમાવે તો વનસ્પતિમાં પાણીની બચત થાય, કેમકે આ વનસ્પતિ સૂકા વિસ્તારમાં હોય. એટલે તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે સૂકા વિસ્તારમાં હોય મોટાભાગે એવું લક્ષણ ધરાવતી જ હોય, એવા અલગ અલગ અનુકૂલનો ધરાવતા જ હોય અનાવૃત બીજધારી, કે જેથી કરીને એ પાણીનો વ્યય, પાણીનો વપરાશ ઘટાડી શકે, બરાબર. અને આ જેટલું તમને કીધું, સોય જેવા પર્ણો, જાડું ક્યુટિકલ, પર્ણો ઉપર આવેલું આવરણ જાડું હોય, અને નિમગ્ન વાયુરંધ્રો, આ બધાય અનુકૂલનો કેના માટેના છે તો કે પાણી ઓછું ગુમાવવા માટે, કેમ કે એ વનસ્પતિ શુષ્ક વિસ્તારમાં જ તમને જોવા મળે છે, મોટાભાગે શુષ્ક વિસ્તારમાં જ રહીએ છીએ. તો જે શુષ્ક વિસ્તારમાં રહેતી હોય વનસ્પતિ તો એને એ વિસ્તાર પ્રમાણે રહેવું પડે, કેમકે અહીંયા પાણી ઓછું મળતું હોય
અને ગુમાવવાનું પણ ઓછું હોય. બરાબર, તો વનસ્પતિ ખાસ એવા અનાવૃત બીજધારીમાં શંકુધારી વનસ્પતિ જે કહીએ છીએ, ખાસ એવા અનુકૂલન વિકસાવે જેથી કરીને પાણીનો વ્યય ઘટાડી શકે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી હતું આપણે અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણો. બરાબર, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવૃત બીજધારી વિશે ડિટેલમાં જોશું. બરાબર, આવૃત બીજધારીના લક્ષણો શું હોય. અહીંયા સુધી આપણે અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણોની વાત કરી, બરાબર, એના દેહની વાત કરી, પછી અનાવૃત બીજધારી જે વનસ્પતિ હોય એના કદ કેવડા હોય, એકદમ નાનાથી લઈને વિરાટ કદ હોય. બરાબર, પર્ણોના બે પ્રકારની આપણે વાત કરી, પછી એમાં કવક મૂળની વાત કરી, એમાં ઉદાહરણ એવા યાદ રાખજો સાયકોસ, બરાબર, પ્રવાળ, પાઇનસ, આ ઉદાહરણ યાદ રાખજો. પ્રકારની આપણે વાત કરી, બરાબર, પછી પર્ણોનો જે રચના રહી સંયુક્ત અને સાદા પર્ણો, બરાબર, બંને પ્રકારના પર્ણો રહી અનાવૃત બીજધારીમાં હોઈ શકે. અમુક વનસ્પતિ સંયુક્ત ધરાવતી હોય અને અમુક સાદા ધરાવતી હોય. બરાબર, પછી એના અનુકૂલનો વિશે આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી જ આજના લેક્ચરમાં જવાનું હતું આપણે અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણ સુધી જ. બરાબર, લક્ષણો વ્યવસ્થિત કરી લેજો. અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણ છે, એક્ઝામમાં પૂછાય છે. બરાબર, પર્ણોનો પ્રકાર, ઉદાહરણ યાદ રાખજો અનાવૃત બીજધારીના. બરાબર, નીટમાં પણ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને ગુજરાત બોર્ડમાં પણ ફૂલ લેન્થ ક્વેશ્ચન આ પૂછાયેલો છે અગાઉની એક્ઝામોમાં. તો આ ક્વેશ્ચન જોઈએ આપણા માટે આઈએમપી છે, તમને એક્ઝામમાં તફાવત પણ પૂછી શકે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી તફાવતના તમારે ત્રણ મુદ્દા વર્ણન કરવું પડે. તો તફાવત તમારે યાદ રાખવા માટે પહેલાં એના સામાન્ય લક્ષણો યાદ હોવા જોઈએ કે અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણો આ છે, આવૃત બીજધારીના સામાન્ય લક્ષણ આ છે, તો તમે તફાવત એના ઉપરથી લખી શકો. બરાબર, એટલે મોટાભાગે આ પ્રશ્ન રહ્યો તફાવત સ્વરૂપે પૂછાય કે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વચ્ચેનો તફાવતના ત્રણ મુદ્દા કે ચાર મુદ્દા જણાવો. બરાબર, ત્રણ માર્ક્સમાં પૂછાય તો છ મુદ્દા તમારે એના તફાવતના લખવાના થાય, એક મુદ્દાનો અડધો માર્ક્સ હોય. બરાબર, તો ખાસ કરીને આ પ્રશ્ન સૌથી વધારે પૂછાતો હોય તો કયા સ્વરૂપે, તો કહીએ તફાવત સ્વરૂપે અનાવૃત અને આવૃત બીજધારી વચ્ચેનો તફાવત જણાવો. એવી જ રીતના દ્વિઅંગી અને ત્રિઅંગી વચ્ચેનો તફાવત પણ પૂછે. બરાબર, એટલે અગાઉની એક્ઝામોમાં તફાવત સ્વરૂપે આ વનસ્પતિના જે જૂથ રહ્યા, બે જૂથ તમને કહીએ, એના વચ્ચેનો તફાવત તમારે લખવાનો હોય, કે દ્વિઅંગી ત્રિઅંગી વચ્ચેનો તફાવત લખવાનું કહીએ, અથવા અનાવૃત આવૃત બીજધારી વચ્ચેનો તફાવત લખવાનું કહીએ. બરાબર, તો વ્યવસ્થિત આ પ્રશ્ન કરી લેજો. એક્ઝામ માટે તફાવત સ્વરૂપે મોસ્ટ આઈએમપી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અનાવૃત બીજધારીનો વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે આ ટોપિક જોઈ હોમવર્કમાં ત્રણ વખત લખીને સાંજ સુધીમાં મને એના ફોટોગ્રાફ્સ વોટ્સઅપ ઉપર મોકલી દેજો. બરાબર, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને આ ટોપિકમાં કાંઈ પણ ડાઉટ, કાંઈ પણ ક્વેરી હોય તો મને વોટ્સઅપ ઉપર તમે પૂછી શકો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.